બીકાનેર ગયા છો? બીકાનેર, મારવાડમાં બીકાનેર? મારે સાહેબ, ત્યાં આજુબાજુમાં કઈ ફરવા જેવું હોય તો કયો તો જઈ. કાલ બોલ્યા હતા ને જ્યોતિષભાઈ, સમેત શિખર વિથ કાશ્મીર, કુલુ મનાલી ઉટી, મહેસાણા જાવ એટલે સુરજ વોટર પાર્ક, ધર્મસ્થાનમાં જાઓ છો કે સંસારના કામમાં, સંસારના પાપ કરવા જાઓ છો? દરેક જાત્રાની સાથે કોઈ પણ ટ્રાવેલ્સ વાળો એક હિલ સ્ટેશન મૂકી જ દેતો હોય, તમારી દુખતી નસ પકડી લીધી. ઉદયપુર જાઉં છું, મારે કેવું નથી તમને, ઉદયપુર થી આગળ ક્યાં ક્યાં જાઉં છો મને ખબર છે. જાઓ એકવાર બીકાનેર, ભગવાન સુમતીનાથનું 3 માળનું મંદિર છે, આજે પણ છે, 500 વર્ષ જૂનું છે, અને એનું નામ છે ત્રૈલોક્ય દીપક પ્રાસાદ. ખુદ રાજાએ જયારે આ મંદિરના દર્શન કર્યા, રાજા ખુશ થઈ ગયો. મારા રાજની અંદર આવું અદભુત પરમાત્માનું મંદિર એક જ વ્યક્તિએ બાંધ્યું છે. 500 વર્ષ પહેલા એક શેઠ ગોદાસા થયા, ભાંડાસા, અને ભાંડાસાએ ઘીનો ધંધો કરતા હતા, અને ધંધો કરતા કરતા એમને ચિત્રાવેલી મળી ગઈ. આ ચિત્રાવેલી એટલે એ કહેવાય કે ભાજનમાં નાખો પછી ઘી ક્યારેય ઘટે જ નહીં, વધ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. ખૂબ કમાયા, કમાવ છો તમે, કમાયા પછી તમે કેટલું વાપરો છો ને એ મહત્વનું છે. અને ભાંડાસાને વિચાર થયો કે મારે મારી લાઈફમાં એક અદભુત પરમાત્માનું મંદિર બનાવવું છે. નાકોડાની અંદર જે જીના રહે છે ને શાંતિનાથ ભગવાનનું, એ પણ એમના પરિવારનું જ, અને બીકાનેરની અંદર ભગવાન સુમતીનાથનું 3 માળનું જીનારે ભાંડાસાએ બનાવવા માટે એનો એક સોમપુરાને બોલાવ્યો, અને સોમપુરાનું નામ શેઠ ગોદાસા. પ્લાન બનાવ્યો, નકશો, અદભુત દેરાસર બનાવવું છે. અને એ જ વખતે સોમપુરાની નજર પડી, શેઠના હાથમાં એક વાટકો છે ને વાટકામાં ઘી છે ને ઘીમાંથી એક ટીપું નીચે પડી ગયું. નીચે પડેલા ઘીના ટીપા માટે શેઠ ભાંડાસા નીચે વળ્યા, એ ટીપું લીધું, પોતે જે મોજડી પહેરી હતી ને એના પર ઘસી નાખ્યું. સોમપુરાને થયું કંજુસ મારવાડી, એ ઘીનું ટીપું જે જવા નથી દેતો એ હું મંદિર બાંધવાનો, કોઈ ઠેકાણા નહીં હોય. શું સોમપુરાઓ હતા! તમે કદાચ મંદિર બાંધવા જાઓ ને તો તમારી ઉદારતાની એ પરીક્ષા કરી લેતા. સોમપુરાએ શેઠને કીધું, શેઠ, મંદિરને જો સુદૃઢ બનાવવું હોય, મંદિરનું આયુષ્ય જો લાંબુ કરવું હોય, તો એના પાયામાં ઘી અને જો ટોપરું નાખવામાં આવે ને મંદિર મજબૂત થઈ જાય. સોમપુરાને એમ કે શેઠ ના પાડશે ભાઈ, એવા અમારે કોઈ ઘી ટોપરા નથી નાખવા. અને આશ્ચર્ય, બીજા દિવસે 40,000 કિલો ઘી સોમપુરા પાસે આવી ગયું. કેટલા? 40,000 કિલો એટલે કેટલા ટન થાય? 1 ટન એટલે કેટલું? 1 ટન એટલે કેટલા કિલો? 1,000 એટલે કેટલા ટન થયા? 40 ટન. 40 ટન ઘી, ટોપરું અલગ, અને પાયામાં ઠાલવવાનું શરૂ કર્યું. પાયો કેટલો ઊંડો ખબર છે? 4 હાથીને ઉપરા ઉપરી ઉભો રાખો એટલો જીનાલયનો ઊંડો પાયો, અને આખા પાયાને સેનાથી ભરવાનું? ઘીથી. નાખવાનું શરૂ થઈ ગયું. સોમપુરો જોતો રહી ગયો. મજૂરોએ કીધું કે આખો પાયો ભરાઈ ગયો છે, હવે મત કરો, બસ કરો, ઘી નથી જોઈતું. અને ભાંડાસા જુઓ, જે ઘી પરમાત્મા માટે મંગાવ્યું છે એ ઘીનો ઉપયોગ હવે મારા માટે નહીં થાય, આના માટે જ થશે. નાખો, હજી જે રીતે નંખાતું એ નાખો, પાયો થોડો પોળો કરો, પણ ઘી તો અંદર જ. 40,000 કિલો ઘી નંખાઈ ગયું, પાયો પુરાઈ ગયો, એના ઉપર જીનાલય થયું. અદભુત જીનાલય, 4 ચૌમુખી પરમાત્મા છે, અને 3 માળની હાઈટ ધરાવતું. રાણકપુરના દર્શન કર્યા છે ને, ચૌમુખી છે ને અને 3 માળની હાઈટ ધરાવે છે કે નહીં? દીઠ તો આવું અદભુત જીનાલય બની ગયું. આજે 500 વર્ષ પછી વૈશાખ મહિનામાં બીકાનેરના એ દેરાસરના ગભારાની બહાર રંગ મંડપમાં જઈને બેસો તો એના માર્બલમાંથી આજે પણ ઘીની ચિકાસ બહાર આવે છે. બહાર કદાચ 48 ડિગ્રીની ગરમી હોય, અહીંયા તમને એમ લાગે કે તમને કોઈએ એસીમાં બેસાડી દીધા છે,
આવું અદ્ભુત જીનાલય એ સેનાથી બની શકે છે? વિત્તના વૈભવથી. આ ઉદારતા છે. તમારે ત્યાં રૂપિયા વધ્યા પછી પાપ વધ્યા, ધર્મ નથી વધ્યો. ફ્લેટમાંથી બંગલામાં જાવ ને બંગલામાંથી ફાર્મ હાઉસમાં. અચ્છા અચ્છા, શ્રીમંતોને ત્યાં ધર્મ વધ્યો છે કે વ્યસનો વધ્યા છે? બોલજો જરા. એની દાદી જયારે ગામડામાં હતી ત્યારે ગરમ પાણીના માટલાનું ગરમ પાણી પીધી હતી, અને એના દીકરાના દીકરા જયારે બંગલા ને ફાર્મ હાઉસમાં રહેતા થયા ત્યારે એના ઘરમાંથી ગરમ માટલા નીકળી ગયા. હવે એના ઘરના ફ્રીજમાંથી દારૂના બાટલા આવ્યા છે. શ્રીમંત જૈનોના ઘરમાં કયા વ્યસન ચાલે છે ને એ મારે વધારે નથી કેવું, પણ એના મૂળમાં જશો તો ખબર પડશે કે રૂપિયા સિવાય બીજું કઈ નથી. જે વિત્તને વૈભવ બનાવવાનો હતો એ વિત્તે તમારા સંસ્કારોનો વિનાશ કરી નાખ્યો.